વારુ મિત્ર મારી સાથે સાથે હવે તમે હિબ્રુ લોકોને લખેલો પત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં હિબ્રુ લોકોને લખેલો પત્ર બીજો અધ્યાય અઢારમી કલમ તમે જુઓ અહીં લખ્યું છે તેમની પોતાની પરીક્ષા થઈ હતી તેમની એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પોતાની પરીક્ષા થઈ હતી તથા તેમણે પોતે દુઃખ સહન કર્યું હતું માટે વર્તમાનમાં જેઓની કસોટી થાય છે તેઓને તે મદદરૂપ બને છે હવે મિત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્તની કસોટી માત્ર ચાળીસ દિવસ દરમિયાન જ નહોતી થઈ અલબત્ત ચાળીસ દિવસ દરમિયાન અરણ્યમાં મરુભૂમિમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે કસોટી થઈ એ અમુક પ્રકારની કસોટી હતી પરંતુ ઈસુ ખ્રિસ્તની કસોટી તો એમના સમગ્ર જીવન દરમિયાન થતી રહી હવે આ કલમને સંબંધિત ઘણા એવો પ્રશ્ન પૂછે છે કે શું પ્રભુ ખ્રિસ્ત એમની કસોટીમાં નાપાસ થઈ શક્યા હોત પરીક્ષણમાં પડી ગયા હોત પાપ કરવાની લાલચમાં ફસાઈ ગયા હોત આનો ઉત્તર છે ના ખસૂસ ના હવે કશુંક ખોટું કરવા આપણને લલચાવવામાં આવે એટલે કે આપણું પરીક્ષણ થાય અથવા આપણી કસોટી થાય ત્યારે એનો અર્થ એ થાય કે આપણી સામે ખોટું કરવાની તક આવે છે અને આપણે ખોટું કરવા માગીએ છીએ હવે જે તક છે એ તો કસોટી છે પરીક્ષણ છે પરંતુ ખોટું કરવાની જે ઈચ્છા છે એ પાપ છે બાઇબલમાં તમે નવા કરારના વિભાગમાં યાકોબનો પત્ર જુઓ પહેલો અધ્યાય બાર થી પંદર કલમો કે જે માણસ કસોટીઓમાં વિશ્વાસુ રહે છે તેને ધન્ય છે કારણ કસોટીઓમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેનો ઇનામ તરીકે જીવનરૂપી મુગટ આપશે ઈશ્વર પર પ્રેમ કરનારાઓને એ જીવન આપવાનું ઈશ્વરે વચન આપેલું છે જો કોઈની કસોટી થાય તો આ કસોટી ઈશ્વર તરફથી આવી છે એમ તેણે ન કહેવું કારણ ભૂંડાઈથી ઈશ્વરની કસોટી થઈ શકતી નથી અને તે જાતે કોઈની કસોટી કરતા નથી પણ માણસ પોતાની ભૂંડી વાસનાઓથી લલચાઈને પાપમાં પડે છે ત્યાર પછી આ ભુંડી વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મરણ નિપજાવે છે પાપમય ઈચ્છા પાપમય વાસના પાપમય તૃષ્ણા જાતે જ પાપ છે મિત્ર પ્રભુ સુખ્રિસ્તને ક્યારેય આવી પાપમય તૃષ્ણા નહોતી પ્રભુ સુખિસ્ત પાપી નહોતા પરંતુ પાપ કરવાની તક તો અવશ્ય એમની સામે સતત આવતી જ હતી ચાળીસ ચાલીસ દિવસો સુધી અનાજ અને પાણી વગર વિતાવ્યા બાદ જરા વિચાર કરો મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેવી ભૂખ અને તરસ લાગી હશે અને તે કસોટીનો સામનો કરવા કેવા નિર્બળ થઈ ગયા હશે એ જાણી સમજીને શેતાને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કસોટી કરવાની શરૂઆત કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને સૂચવ્યું કે તું શા માટે આ પથ્થરોને રોટલી બનાવી દેતો નથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની કસોટી જે રણ પ્રદેશમાં થઈ ત્યાં પુષ્કળ પ્રમાણમાં પથ્થરો હતા મિત્ર આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કસોટી હતી પરીક્ષણ હતું પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈચ્છ્યું હોત ને મિત્ર તો પળવારમાં પથ્થરને રોટલી બનાવી શક્યા હોત પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું ના કર્યું પ્રભુ ઈસુ ખ્રિસ્તની કસોટી મારી કસોટી કરતા તો આકરી હતી મિત્ર હું તમને કહું જો હું પથ્થરને રોટલી બનાવવાની ક્ષમતા ધરાવતો હોત તો આજે બેકરીના ધંધામાં હું ગળા ડૂબ ડૂબી ગયો હોત ઈસુ ખ્રિસ્ત પથ્થરને રોટલીમાં રૂપાંતર કરી શક્યા હોત પણ તેમણે એવું કર્યું નહીં મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને એવું કરવાની તક હતી હા હતી અને એ તક તો કસોટી હતી ઈસુ ખ્રિસ્ત એ કસોટી સામે ડગી ગયા નહીં કસોટી સામે ઝૂકી જવાની તેમની ઈચ્છા નહોતી ઈસુ ખ્રિસ્ત ઈશ્વર હતા એટલે એમને એવી ઈચ્છા થઈ શકે જ નહીં ફરી મિત્ર આપણે એ પ્રશ્ન જોઈએ શું ઈસુ પ્રશ્નનો જવાબ છે ના ના ઈસુ ખ્રિસ્ત પાપ કરી શક્યા ના હોત તો પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તની કસોટી થવા પાછળનો હેતુ શો હતો મને એવું લાગે છે મિત્ર કે એક ઉદાહરણ દ્વારા આ બરાબર સમજી શકાય એક નદી ઉપર લાકડાનો પુલ હતો હવે ઉનાળાના સમયમાં તો એ નદીમાં એકાદ નાનકડી ખીલ્લીને કાટ લાગી શકે એટલું પણ પાણી રહેતું નહોતું પરંતુ ચોમાસામાં ચોમાસામાં તો એ નદી એટલી તો છલકાઈ જતી એટલી તો છલકાઈ જતી કે એમાં તમે યુદ્ધ જહાજ પણ હંકારી શકો એક ચોમાસામાં એટલું તો પૂર આવ્યું કે આખો પુલ પૂરમાં તણાઈ ગયો હવે એ નદીની આરપાર થઈને રેલવે લાઇન નાખવાની સરકારે યોજના બનાવી થોડા સમયમાં આ નદી ઉપર લોખંડનો પુલ બાંધવામાં આવ્યો અને એ પુલનું બાંધકામ પૂરું થયા બાદ અને એના ઉપરથી પસાર કરીને રેલવે લાઇન નાખ્યા બાદ ત્યાં બે રેલવે એન્જિનો લાવવામાં આવ્યા અને એ પુલ ઉપર બંને એન્જિનોને ઊભા રાખવામાં આવ્યા એ બંને એન્જિનોની વિસલોને એક સાથે બાંધી દેવામાં આવી હવે નદી કિનારે વસેલા નાનકડા ગામમાં કોઈએ ક્યારેય એક સાથે બે વિસલો વાગતી સાંભળી નહોતી એટલે ગામના બધા ટાબરિયા વિસલો સાંભળી કે ત્યાં તરત જ દોડી આવ્યા અને પહોંચી ગયા ત્યાં બધા ટાબરિયા આખા ગામના ત્યાં ભેગા થઈને બહુ જ જિજ્ઞાસાપૂર્વક બધું જોવા લાગ્યા એટલે એક ટાબરિયાએ એન્જિન ડ્રાઈવર પેલો ઇજનિયર હતો ને એની પાસે જઈને એને પૂછ્યું કે સાહેબ તમે આ શું કરી રહ્યા છો તો પેલા એન્જિન ડ્રાઈવરે ઇજનેરે જવાબ આપ્યો અમે આ પુલની કસોટી કરી રહ્યા છીએ ચકાસણી કરી રહ્યા છે એટલે પેલા ટાબરિયાએ પૂછ્યું એટલે તમને એવું લાગે છે કે પુલ તૂટી પડશે ઇજનેરે કહ્યું ના રે ના પુલ તો કંઈ તૂટી પડવાનો નથી એટલે આ ટાબરિયાએ હિંમત એકઠી કરીને પૂછ્યું કે તો પછી તમે શા માટે આવું કરી રહ્યા છો જવાબ મળ્યો કે અમે એક સાથે આ બે એન્જિનો પુલ ઉપર ઊભા રાખીને એ સાબિત કરવા માંગીએ છીએ કે એ તૂટી નહીં જાય તમે જુઓ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જે હોવાનો દાવો કરતા હતા એ જ તે હતા એ સાબિત કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કસોટી થઈ અને આ તો બહુ જ મહત્વની હકીકત છે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપ કર્યું હોત એનાથી એવું સાબિત ન થાત કે માનવ દેહ પણામાં ઈશ્વર પાપ કરી શકે છે એથી ઉલટું એ દ્વારા એ બાબત સાબિત થાત કે ઈસુ ખ્રિસ્ત માનવ દેહ ઈશ્વર નહોતા એટલે કસોટીથી એ સાબિત થઈ શક્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ દેહ પણામાં ઈશ્વર હતા ઈસુ ખ્રિસ્ત જે હતા એ કારણે ઈસુ ખ્રિસ્ત પાપ કરી શકે એમ નહોતા હિબ્રુઓને પત્ર નો લેખક શું કહે છે જુઓ ચોથા અધ્યાયની પંદરમી કલમમાં કે છે કે એટલે આપણા પ્રમુખ યજ્ઞકાર હિબ્રુઓને પત્ર ચોથો અધ્યાય પંદરમી કલમ શું કહે છે એટલે આપણા પ્રમુખ યજ્ઞકાર ઈશ્વરપુત્ર ઈસુ ખ્રિસ્ત આપણી નબળાઈઓ પ્રત્યે લાગણી ન ધરાવે એવા નથી એથી વિરુદ્ધ આપણા પ્રમુખ યજ્ઞકાર આપણી જેમ બધી કસોટીઓમાંથી પસાર થયેલા છે તેમ છતાં પણ પાપ કર્યું નથી એટલે મિત્ર અહીંયા હિબ્રુ લોકોને લખેલા પત્રના બીજા અધ્યાયની અઢારમી કલમમાં કહ્યું છે કે તેમની પોતાની પરીક્ષા થઈ હતી ઈસુ ખ્રિસ્તની પોતાની પરીક્ષા થઈ હતી તથા તેમણે પોતે દુઃખ સહન કર્યું હતું માટે વર્તમાનમાં જેઓની જે લોકોની કસોટી થાય છે તેઓને તે મદદરૂપ બને છે ઈસુ ખ્રિસ્ત આપણને મદદરૂપ બને છે મિત્ર આપણી સહાય કરે છે ઈસુ ખ્રિસ્ત કસોટીમાંથી પસાર થયા હોવાથી જે લોકો કસોટીઓમાંથી પસાર થાય છે એ લોકોની મદદ કરવા માટે ખ્રિસ્ત સમર્થ છે વારું મિત્ર હવે હિબ્રુઓને પત્રમાં આગળ વધતા આપણને ઈશ્વરનું યજ્ઞકારપણું યજ્ઞકારત્વ સમજવા મળશે આપણે જોઈ શકીશું કે જે લોકોની કસોટી થાય છે તેમની મદદ કરવા માટે ખ્રિસ્ત સક્ષમ છે અને પત્ર આપણને ખાતરી કરાવી શકે છે મિત્ર કે સ્વર્ગમાં આપણે માટે મુખ્ય યજ્ઞકાર છે અને આપણે એ જીવંત છે અનંતકાળ એ તો જીવંત રહેશે એ પ્રમુખ યજ્ઞકાર પ્રભુ ઈશ્વરને જમણે હાથે બિરાજમાન થયેલા છે અને આપણા માટે એ ઉપલબ્ધ છે મિત્ર ક્યારેક ક્યારેક મારા હૃદયમાં રહેલા કોઈ બોજને કારણે મધરાતમાં અંધકારમાં ઊંઘમાંથી હું જાગી જઈને પડખા ફેરવતો હોઉં છું ત્યારે હું સ્વર્ગ તરફ મારી નજર માડી શકું છું મારો મુખ્ય યજ્ઞકાર ત્યાં છે એ મને જાણે છે એ મને ઓળખે છે જીવનમાં જ્યારે એવી અંધકાર પરિપળો આવે છે મારા જીવનમાં અને આપણા જીવનમાં મિત્ર ત્યારે તમે અને હું મરણની છાયાની ખીણમાંથી પસાર થતા હોઈએ ત્યારે ત્યાં સ્વર્ગમાં આપણા પ્રમુખ યજ્ઞકાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે ઉપલબ્ધ છે એ આપણી મદદ કરવા તૈયાર છે ગમે તે થાય ગમે તે થાય જીવનમાં ગમે તેવી કસોટી આવે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી મદદ કરવા સક્ષમ છે મિત્ર મને લાગે છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવાનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ જેવો ઉપયોગ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવાનો કરવો જોઈએ એવો નથી કરતા આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ભૂલી જઈને આપણી સમસ્યાઓ જાતે જ એનો ઉકેલ કાઢવા માટે બેસી જઈએ છીએ ખરું કે નહીં ત્યાં સ્વર્ગમાં ઈસુ ખ્રિસ્ત આપણા માટે ઉપલબ્ધ છે અને ઈસુ ખ્રિસ્ત ઈચ્છે છે કે તમે અને હું ઈસુ ખ્રિસ્તને શરણે જઈએ વારુ મિત્ર આપણે હવે આગળ વધીશું હિબ્રુ લોકોને લખેલા પત્રમાં ત્રીજો અધ્યાય જોઈએ અત્યાર સુધી આપણે જોઈ ગયા મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના સંદેશવાહકો એટલે કે પ્રબોધકો કરતા અને દેવદૂતો કરતા ચડ્યાતા છે બરાબર હવે આ ત્રીજા અધ્યાયમાં આપણે જોઈશું તો ઈસુ ખ્રિસ્ત મોશે કરતા મૂસા કરતા ચડ્યાતા છે તમે મારી સાથે સાથે ત્રીજા અધ્યાયની પહેલી કલમ જો ઓળખવામાં આવી છે કે મારા પવિત્ર ભાઈઓ તમને પણ ઈશ્વરે આમંત્રણ આપ્યું છે આપણે પ્રગટ કરીએ છીએ તે વિશ્વાસના મુખ્ય યજ્ઞકાર થવા માટે જેમને ઈશ્વરે મોકલ્યા તેવા ઈસુનો વિચાર કરો હવે ભાઈઓ એટલે પ્રેષિત પાઉલની જેમ જે લોકો હિબ્રુ હતા એવા લોકો પ્રેષિત પાઉલ દૈહિક રીતે હિબ્રુ હતો અને પ્રેષિત પાઉલ દૈહિક રીતે હિબ્રુઓને પોતાના ભાઈઓ કહેતો હતો અહીં એ હિબ્રુ લોકોને પવિત્ર ભાઈઓ તરીકે ઓળખાવે છે એટલા માટે નહીં કે આ બધા લોકો એવા કોઈ કૃત્યો કરતા હતા જેથી અમને પવિત્ર કહી શકાય પણ એટલા માટે કે પવિત્ર શબ્દનો અર્થ અહીં અલગ કરાયેલા એવો થાય છે પવિત્ર એટલે અલગ કરાયેલા ઈશ્વર માટે અલગ કરાયેલા આ લોકો ઈશ્વરના હતા આ ત્રીજા અધ્યાયની પહેલી કલમમાં પ્રથમ વિધાન છે કે મારા પવિત્ર ભાઈઓ તમને ઈશ્વરે આમંત્રણ આપ્યું છે મારા પવિત્ર ભાઈઓ તમને ઈશ્વરે આમંત્રણ આપ્યું છે આ ઈઝરાયેલી પ્રજાને પાર્થિવ આમંત્રણ આપવામાં આવ્યું હતું જૂના કરારમાં આપણે જોઈએ મિત્ર તો ઇઝરાયેલી પ્રજાને પાર્થિવ આમંત્રણ આપવામાં આવ્યું હતું બાઇબલમાં જૂના કરારના વિભાગમાં ઇઝરાયેલી પ્રજાને આપવામાં આવેલા બધા જ આશીર્વાદો પાર્થિવ હતા ઈશ્વરે એમને આકાશમાંથી વરસાદ આપવાનું વચન આપ્યું હતું ઈશ્વરે તેમને જમીનની ફળદ્રુપતા માટેનું વચન આપ્યું હતું અને વિપુલ ઉપજનું વચન આપ્યું હતું આ બધા તો ભૌતિક આશીર્વાદો છે જો કે ઈશ્વરે તેમને સાથે સાથે આત્મિક આશીર્વાદો પણ આપ્યા હતા કોઈ પણ મિત્ર ભૌતિક બાબતો આત્મિક રીતે ઉપયોગમાં ના લઈ શકાય એ ખ્યાલ ખોટો છે અને આ કારણે નાણાંનો ઉલ્લેખ કરવો લોકોને અયોગ્ય લાગે છે કઈ રીતે નાણાં ખોટા છે ઈશ્વરની સેવામાં નાણાંનો ખોટો ઉપયોગ છે એવું કેવી રીતે કહી શકાય નાણાંનો ઉપયોગ આત્મિક રીતે થઈ શકે છે કોઈ વ્યક્તિ ઈશ્વરના કોઈ કાર્ય માટે પ્રાર્થના કરતી હોય અને પોતાના નાણાં એ કાર્યના ટેકા માટે દાનમાં આપતી ના હોય તો એવું વલણ ખાસ પ્રશંસાપાત્ર તો નથી લાગતું મને પાપને કારણે અનંતકાલીન નાશમાં ઘસડાઈ રહેલા લોકો એમના પાપમાંથી બચી જાય એવી પ્રાર્થના કરતી વ્યક્તિ ઈશ્વરના એ કાર્ય માટે નાણાકીય ટેકો કરે તો એ વલણ સાચે જ સરાહનીય છે પ્રશંસાપાત્ર છે કારણ કે એ રીતે એ વ્યક્તિની પ્રાર્થના અસરકારક બને છે આ સિવાય તો એ વ્યક્તિની પ્રાર્થના વહી જતો વિપુલ પવન માત્ર છે પવન એ સિવાય બીજું કશું જ નથી ધર્મદાન એ આત્મિક બાબત છે દાન આપવું એ આત્મિક બાબત છે મિત્ર યજ્ઞકાર જે સેવા કરે છે એમાંનું એ એક કૃત્ય છે યજ્ઞકાર આત્મિક બલિદાનો અર્પણ કરે છે આમાં દાન આપવું એ એક સેવા કૃત્ય છે અને આપણા હોઠો ઉપરથી ઉઠતી ઈશ્વરની પ્રેરણા પ્રમાણેની પ્રશંસા સ્તુતિ એક એવું જ બીજું કૃત્ય છે જે ભાઈઓને ઈશ્વરે સ્વર્ગીય આમંત્રણ આપ્યું હતું આ લોકોને અગાઉ પાર્થિવ આમંત્રણ અપાયું હતું હવે આ લોકો ઈસુ ખ્રિસ્તને શરણે આવનાર ઇઝરાયેલી વર્તમાન પેઢીના છે હિબ્રુઓને પત્રનો લેખક સ્પષ્ટ કરશે કે તેઓ હવે એક જુદા યુગમાં આવ્યા છે ભૂતકાળમાં હિબ્રુ લોકો મોશેના નિયમની વ્યવસ્થામાં પ્રાણીઓના બલિદાનો અર્પણ કરતા હતા ત્યારે એ પ્રમાણે કરવું યોગ્ય હતું પણ હવે હવે કરવું એવું એ તદ્દન ખોટું છે કારણ કે એ બધું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પરિપૂર્ણ થઈ ગયું છે અને હવે એમને સ્વર્ગીય આમંત્રણ આપવામાં આવ્યું છે પાર્થિવને જોકે પાર્થિવ આમંત્રણ અદ્રશ્ય નથી થઈ ગયું પરંતુ હવે એનું પરિવર્તન સ્વર્ગીય આમંત્રણમાં થયું છે જેથી જે લોકો સ્વર્ગીય આમંત્રણના ભાગીદાર બન્યા છે હિબ્રુ વ્યક્તિ યહૂદી વ્યક્તિ ઈસુ ખ્રિસ્તને શરણે આવે એટલે એવી જાતિ કાંઈ બદલાઈ નથી જતી હિબ્રુ વ્યક્તિ હિબ્રુ વિશ્વાસી બને છે માનવીની રાષ્ટ્રીયતા ગમે તે હોય એ ભારતીય હોય કે જર્મન હોય કે ચાઇનીઝ હોય કે ગમે તે પણ હોય એ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવે છે ત્યારે એની રાષ્ટ્રીયતા બદલાઈ જતી નથી એ ભારતીય હોય તો ભારતીય જ રહે છે ચાઇનીઝ હોય તો ચાઇનીઝ રહે છે ઈસુ ખ્રિસ્તને શરણે આવીને બાળક બનવાથી વ્યક્તિની રાષ્ટ્રીયતા બદલાઈ જતી નથી મિત્ર કોઈ કોઈને એની રાષ્ટ્રીયતા ત્યજી દેવાનું કહેતું નથી હિબ્રુ વ્યક્તિ જ રહે છે એ ઈશ્વરના પ્રગટીકરણમાં આગળ વધે છે અને હવે સ્વર્ગીય આમંત્રણનો ભાગીદાર બને છે આ સમજવું બહુ જરૂરી છે હિબ્રુઓને લખેલો પત્ર કોને ઉદ્દેશીને લખાયેલો છે એ જો ખ્યાલમાં રાખવામાં ના આવે મિત્ર તો એ ક્યારે લખાયો હતો એ હકીકત પણ ખ્યાલમાં રાખવામાં ના આવે તો હિબ્રુ અને પત્ર અર્થહીન બની જાય આપણા માટે બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનો સમજવાનો એ ઉત્તમ માર્ગ છે કે એમાં શું કહેવામાં આવ્યું છે એની સાથે સાથે કોના વિષય કહેવામાં આવ્યું છે કોને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે કયા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે કયા હેતુસર એ લખવામાં આવ્યું છે કઈ પરિસ્થિતિ અને કયા સંજોગોમાં લખવામાં આવી છે આગળ શું કહેવામાં આવ્યું છે અને પાછળ શું કહેવામાં આવ્યું છે એ બધું જ ધ્યાનમાં રાખવું અત્યંત જરૂરી હોય છે મિત્ર આ સિદ્ધાંત કોઈ ઉમેરો કરી શકાય એમ નથી આ સિદ્ધાંતને જો આપણે હિબ્રુઓને પત્રને લાગુ પાડીએ મિત્ર તો કોઈ કહેતા કોઈ પ્રકારની મુશ્કેલી ઊભી થઈ શકે એમ નથી ઈશ્વરના સ્વર્ગીય આમંત્રણના ભાગીદાર એ શબ્દ સમૂહ આ હિબ્રુ વિશ્વાસીઓને લાગુ પાડવામાં ન આવે તો એ બિલકુલ અર્થહીન બની જાય હવે તમે હિબ્રુ લોકોને લખેલા પત્રના ત્રીજા અધ્યાયની પહેલી કલમ આપણે જે વાંચીને એનો ઉત્તરાર્ધ જુઓ પહેલી કલમનો ઉત્તરાર્ધ કહે છે કે વિશ્વાસના મુખ્ય યજ્ઞકાર થવા માટે જેમને ઈશ્વરે મોકલ્યા તેવા ખ્રિસ્તનો વિચાર કરો ખ્રિસ્તનો વિચાર કરો હવે વિચાર કરો એટલે વિશ્વાસપૂર્વક ધ્યાન આપો કોના તરફ ઈસુ ખ્રિસ્ત તરફ ઈસુ ખ્રિસ્તને લક્ષમાં રાખો ઈસુ ખ્રિસ્ત તરફ જુઓ સમય કાઢીને ઈસુ ખ્રિસ્ત વિશે વિચાર કરો અને સમજબુદ્ધિ વાપરીને ઈસુ ખ્રિસ્ત વિશે પૂરેપૂરા જ્ઞાની થાવ વિચાર કરો એ શબ્દ અહીં ખાસ અર્થ ધરાવે છે મિત્ર આપણે આનો પૂરેપૂરો અર્થ સમજી લેવાની જરૂર છે ઈસુ ખ્રિસ્ત આપણા વિશ્વાસના પ્રેરિત છે અને પ્રેરિત શબ્દના મૂળભૂત અર્થમાં ઈસુ ખ્રિસ્ત આપણા વિશ્વાસના પ્રેરિત છે મિત્ર પ્રેરિત એટલે શું પ્રેરિત અથવા તો પ્રેષિત એટલે જે મોકલવામાં આવ્યો છે તે ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી ઉપર ઈશ્વરે મોકલ્યા હતા ઈસુ ખ્રિસ્ત સંદેશવાહક છે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનો સંદેશો લઈને આ પૃથ્વી ઉપર આવ્યા હતા ઈસુ ઈશ્વરનું પ્રકટીકરણ છે ઈસુ ખ્રિસ્તનો વિચાર કરો મિત્ર ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પ્રેષિત તરીકે આવે છે અને એ સાથે આપણે જોઈએ તો હિબ્રુ લોકોને લખેલા પત્રના ત્રીજા અધ્યાયની પહેલી કલમમાં કહેવામાં આવી છે કે મુખ્ય યજ્ઞકાર ઈસુ ખ્રિસ્તનો વિચાર કરો હિબ્રુ અને પત્રનો મુખ્ય વિષય જ મિત્ર ઈસુ ખ્રિસ્તના યજ્ઞકાર પદ વિશે છે પાંચમા અધ્યાયથી આપણને વિસ્તૃત રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો યજ્ઞકાર પણ સમજવા મળશે હવે પ્રમુખ યજ્ઞકાર પ્રેષિત કરતાં જુદી જ ભૂમિકા અદા કરે છે પ્રેષિત એક પ્રબોધક અથવા તો ઈશ્વરના સંદેશવાહકની જેમ ઈશ્વરની પાસેથી સંદેશો લઈને માણસ પાસે આવે છે એ ઈશ્વર વતી માણસ સાથે વાત કરે છે જ્યારે યજ્ઞકાર એનાથી અવળી જ ભૂમિકા ભજવે છે યજ્ઞકાર માણસ પાસેથી ઈશ્વર પાસે જાય છે યજ્ઞકાર ઈશ્વર સમક્ષ માનવીનું પ્રતિનિધિત્વ કરે છે હવે ખ્રિસ્ત આપણા મુખ્ય યજ્ઞકાર છે પ્રમુખ યાજક પ્રમુખ યાજક કોણ છે એ તો ઈસુ ખ્રિસ્ત છે અહીં મિત્ર ઈસુ મનુષ્યત્વ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે એ તમે જુઓ હું તમને ફરીથી કહેવા માંગુ છું મિત્ર કે આજે સ્વર્ગમાં એક ગૌરવી માનવી છે અને તે ઈશ્વર સમક્ષ આપણું પ્રતિનિધિત્વ કરે છે મને તો અત્યંત આનંદ છે મિત્ર કે ત્યાં સ્વર્ગમાં આપણો પ્રતિનિધિ છે કારણ કે આપણો એ પ્રતિનિધિ ત્યાં આપણા મધ્યસ્થ તરીકે વકીલ તરીકે ઉપસ્થિત છે તમે યોહાને લખેલો પહેલો પત્ર બીજો અધ્યાય પહેલી કલમ જોશો મારી સાથે સાથે પણ લખ્યું છે મારા બાળકો તમે પાપમાં ન પડો માટે તમને હું આ લખું છું પણ જો કોઈ પાપમાં પડી જાય તો આપણે માટે ઈશ્વર પિતાને વિનંતી કરનાર વકીલ ઈસુ ખ્રિસ્ત છે જે ન્યાયી છે એ ખ્રિસ્ત મારા અને તમારા માટે વકીલ તરીકે મધ્યસ્થ તરીકે ઉપલબ્ધ છે આ સત્ય હકીકત ધ્યાનમાં રાખીને સતત ઈશ્વરના માર્ગોમાં જીવવા માટે ઈશ્વર તમને કૃપા આપો આમેન